બાલ મુનિને એવું લાગે છે હવે મોત નિશ્ચિત છે, લથડિયા ખાઈશ, બેસી ગયા. નહીં પપ્પા હવે નહીં ચલાય, ગુરુજી મારાથી એક ડગલું આગળ નહીં વધાય. બાપા મહારાજને થયું કે આ જંગલમાં ક્યાં બેસું, પાણી ક્યાંય મળે એમ નથી, રસ્તો દેખાતો નથી. બાપે ચારે બાજુ એક ટેકરી ઉપર ચડીને નજર ફેરવી, ક્યાંય પાણી, કોઈ વ્યક્તિ, કુછ નહીં. પણ અચાનક નજર પડી તો એક સામે તળાવ દેખાયું. બાલ મુનિને કીધું, ચલ ચલ, નજીકમાં જ પાણી મળી જશે, તું ચલ એકવાર ચલ. જેમ તેમ કરીને તળાવ સુધી લઈ આવ્યા. પછી કીધું, જો બેટા, ઉકાળેલું પાણી તો અત્યારે અચિત પાણી તો ક્યાંય મળે એમ નથી. આ તળાવ છે ને, અત્યારે તું પાણી પી લે, પછી આપણે ગુરુ મહારાજની પાસે જઈને શું કરી લેશું. વાહ, તમે બધા હોશિયાર થઈ ગયા છો. હોશિયાર શું, તમે આ ધંધો કરો છો. તમારા દીકરા તપોવનની અંદર ભણતા હોય ને, એને જિંદગીભર માટે ચોવિયારનો નિયમ લીધો હોય, અને એમાં જો એ દિવાળીની અંદર આવ્યો ને, તમે એને ચોપાટી લઈ જાઓ, અને ચોપાટી ગયા પછી શું ખાધા વગર ના આવે, ભેલ. અને ભેલ દિવસે ખાવાની મજા આવે કે રાતને ખાવાની મજા આવે, રાતના. અને છોકરો ના પાડી દે કે નહીં 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 પપ્પા, હું નહીં ખાઉં, મારે તો ચોવિયાર છે, હું રાત્રે ના ખાઉં. તો તમે શું કહો, બેટા આજે ખાઈ લે, પછી આલોચના લઈ લે. આ બાપે પણ આ દીકરાને આ જ વાત કરી, બેટા પાણી પી લે. બાલ મુનિને પણ અંદરમાં સંસ્કાર, કાચું પાણી નહીં નહીં, મરી જાઉં પણ કાચું પાણી ના પીવું. મેં પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી છે, કાચું પાણી પીશ નહીં, પીવડાવીશ નહીં, કોઈ પીતું હશે તો એની અનુમોદના. બાપ સમજાવીશ, બેટા તને કહું છું ને, પછી ગુરુ મહારાજ પાસે જઈને આપણે લઈ લેશું પ્રાયશ્ચિત, પ્લીઝ પી લે ને, પછી અહીંયા તું ક્યાં સુધી રહીશ, તારું ગળું સુકાઈ ગયું છે, તારો કંઠ સોસાઈ ગયો છે, પ્રાણ તાળવે આવી ગયો છે, પ્લીઝ પી લે. અને બાલ મુનિને આ બાપે ઢીલો પાડી દીધો. બાપા મહારાજના કહેવાથી તૈયાર તો થયો, પાછો અટકી ગયો. બાપા સમજી ગયા કે હું ઊભો છું ત્યાં સુધી પાણી નહીં પીએ, એક ઝૂંપડીની પાછળ બાપ સંતાઈ ગયો. બાલમુનિ તળાવના પગથિયા ઉતર્યા, પાણીની બિલકુલ નજીક આવી ગયા, બે હાથ આમ નાખી અંજલિમાં ખોબામાં પાણી ભર્યું અને પાણીને અહીં સુધી લઈ આવ્યા. શાસ્ત્ર કહે છે, કોઈ પાપ કરવાનો વિચાર આવે તો અતિક્રમ, એ પાપ કરવા માટે તમે ઊભા થાવ તો વ્યતિક્રમ, એ પાપ કરવા માટે તમે આગળ વધ્યા તો અતિચાર, અને પાપ જો કરી નાખ્યું તો અનાચાર. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. તમારે ટીવી જોવાની ચોમાસામાં બાધા છે, રાતના ઊંઘ નથી આવતી, ટાઈમ પાસ થતો નથી, તમને થયું કે લાવ હવે ટીવી જોઉં. અત્યારે હ્યુસ્ટનમાં મોદી શું બોલે છે જરા જોઈ લઈએ આપણે. તમે ઊભા થયા, વિચાર કર્યો ટીવી જોવાનો અતિક્રમ, તમે ઊભા થયા વ્યતિક્રમ, તમે આગળ વધ્યા અતિચાર, અને તમે સ્ટાર્ટ કરીને એની સામે જો બેસી ગયા તો